ગુડ ઇવનિંગ સીએનબીસી બજારના સૌ કોઈ દર્શક મિત્રોને, આજનું માર્કેટ બહુ રસપ્રદ હતું. શુક્રવાર દિવસની શરૂઆત જ ગેપ ડાઉન સાથે થવાની હતી, આપણને ખ્યાલ હતો. ઘટાડો આવ્યો, પછી એક પછી એક નવા ન્યૂનતમ સ્તરો બનતા ગયા. 19,229 સુધી આપણે એક સમયે ગયા અને ત્યારબાદ પછી થોડી ખરીદદારી સાથે 19,265ના ક્લોઝિંગ તમને બનતા જોવા મળ્યા. સેન્સેક્સમાં પણ વેચવાલી હતી ઓવરઓલ. આવી જ રીતે બેંક નિફ્ટીમાં પણ બહુ મહત્ત્વના લેવલ્સ હતા. 43,983નો સપોર્ટ એરિયા બન્યો, જે સારો સપોર્ટ છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગના હિસાબથી. એટલે ત્યાંથી પછી 44,231 પર ક્લોઝ આવ્યું છે. આવતું સપ્તાહ બહુ મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે પહેલાં તો રિલાયન્સ AGMનું આયોજન સોમવારે, મંગળવારે તમને સુપ્રીમ કોર્ટમાંથી શું સંકેતો સામે આવે છે અદાણી ગ્રુપને લઈને, આ બધા પર ખાસ નજર રહેશે. આ સિવાય તમે જોશો કે પછી મંથલી એક્સપાયરી છે ગુરુવારે, અને પછી સપ્ટેમ્બરથી 6 તારીખથી બુધવારે બેંક નિફ્ટીની એક્સપાયરી સાપ્તાહિક જે છે તે બદલી જશે. એટલે ગુરુવારની જગ્યાએ બુધવારે તે એક્સપાયરી થશે. એટલે આવી સ્થિતિમાં રોલઓવરના આંકડાઓ પર નજર રાખવી ખાસ જરૂરી છે. સોફાર વાયદા બજારમાં અને જે પ્રકારે વેચવાલી રહી છે FIIsની, કેશ માર્કેટમાં તેમણે ખરીદદારી કરી છે. પણ હવે જે રીતે ગુરુવાર શુક્રવાર બે દિવસ વેચવાલી જોવા મળી, જોવાનું રહેશે ખાસ કે કેશ માર્કેટમાં પણ કયા પ્રકારના પરિવર્તન જોવા મળે છે. પણ લેવલ્સની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આજે 19,280નું લેવલ હતું જે જાળવવું બહુ જરૂરી હતું, નિફ્ટી જાળવી શક્યો નથી. જોવાનું રહેશે હવે આંતરરાષ્ટ્રીય જે આ જેક્સન હોલ આ તે સમગ્ર પરિસ્થિતિઓ પરિવર્તિત થાય છે તે કઈ ફેવરમાં, બુલ્સના ફેવરમાં કે બેર્સના ફેવરમાં પરિવર્તિત થતા જોવા મળે છે.